આવશે, કેમ કે આજે ઘણા મહેમાન પધાર્યા છે, અમે આવ્યા છીએ તમારા માટે, અમે મહેમાન, અમારા માટે તમે મહેમાન. તો આજે અમે લાગે છે કે આજે વિસાવદરના વનની અંદર ચાંદલિયો ઉગ્યો છે, પણ આજ તો મને આ બધા હુરજ જેવા લાગે. આજે મારે મને તો હોનાના હુરજ ઉભા, વિસાવદરની અંદર આજ હોનાનો ચાંદો ઉગ્યો. આપણે સતાધાર રોડ ઉપર બહુચરાજીનું એક મંદિર બની ગયું છે, તો માતાજીની એવી આશા છે કે આજે એમનો હક છે કે આપણી પાસે લાંબો હાથ કરે છે આ ધર્મના કાર્ય માટે, અને આપણો એક એવો આપણી ફરજ છે, એનો હક છે કે ધર્મના કાર્ય માટે તમારી પાસે ક્યારેક લાંબો હાથ કરે છે, અને આપણી ફરજ છે, કારણ કે એ આપણા સમાજનો હિસ્સો છે, આપણા છે, તો આપણે એમાં મદદરૂપ થવું, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવી. તો એ બહુચરાજીનું જે મંદિર છે સતાધાર રોડ ઉપર, ત્યાં માતાજીની એવી આશા છે કે ત્યાં યાત્રાળુ નીકળતા હોય તો ત્યાં એક એને અંછેત્ર ચાલુ કરવું છે, એના માટે એક ઓરડા બનાવવાના છે, તો જે કોઈને એ ફાળામાં લખાવવું હોય તો લખાવવા નમ્ર વિનંતી, કારણ કે એક સત્કાર્ય માટે. આજે વિસાવદર ગામની અંદર હોનાનો હુરજ ઉગ્યો છે, વનમાં આજ વિસાવદરના વનમાં ચાંદો ઉગ્યો છે, અને મારે મન તો જ હોનાના હુરજ ઉભા ત્યારે મારે ગાવું છે કે આવ્યા છે બધાય, એ આવ્યા છો તો તમે ઉતારા કરતા જાઓ.
ઘડી પેલા આપણે એકાદો અમારો પાછો કોમેડી ડાયલોગ લઈ લઈએ માતાજી, કેમ કે નકરું ગાવાની મજા ન આવે. હા, કોઈને બિલાની ગાડી હોય, સિમેન્ટ હોય, લોખંડ હોય, એ આશ્રમની અંદર જે આ માતાજીના મંદિરની અંદર જે ઓરડા બની રહ્યા છે એની અંદર કોઈને લખાવવું હોય તો લખાવી શકજો, કારણ કે એ માતાજીનું જ એક દેવળ બંધાય છે. માતાજીનું જે દેવળ છે એની અંદર એક આશ્રમ બને છે. તો ક્યારેક ન્યા બેહીને આપણે કેવા થાય કે હાઈશ અહીંયા મજા આવી, અહીં વિહામો મળ્યો છે. માનો વિહામો તો જગ્યાએ જગ્યાએ હોવો જોઈએ. અને કોઈને તકતી મારાવી હોય કે ભાઈ માતાજી આ ઓરડો હું બનાવી દઉં, તો અમારા કોઈ વડવા છે એનું નામ લખી આપજો, તો પણ એ માતાજી તમને એ વ્યવસ્થા કરી દે. કારણ કે કહેવાય જગતમાં એમ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ તકતી મારવાનો એક મતલબ છે, કોઈ પણ નું નામ જેટલું કોઈ પણ વ્યક્તિના મુખે જાજુ લેવાય એટલી આપણા વંશ વેલાની પ્રગતિ થાય, આપણા કુળની પ્રગતિ થાય છે એનું, એટલે માટે તકતી મારવામાં આવે છે. મેરસીભાઈ અખેત વિસાવદર પોલીસ સ્ટાફ, મેરસીભાઈ અખેત પોલીસ સ્ટાફ વિસાવદર, એમના તરફથી એક ખાનની ગુણ માતાજીના આ સત્કાર્યની અંદર ભેટ આપે છે. તો મારે માતાજી, વાત માતાજીની હતી કે કોઈ પણ માતાજી હોય, બંસરાજી હોય, ખોડિયાર માતાજી માં હોય કે ભવાની હોય છે, તો આખરે માં પણ એના સ્વરૂપ છે, અલગ અલગ જોગણીઓ છે, જોગણીઓના રૂપ ધારણ કર્યા છે. તો આપણે આજે એનું ગીત ગાઈ છે કે મને માવતર મળજો તો મારી કુળદેવી જેવા મળજો, હે મને માવતર મળજો, આયુ માવતર મળજો તો એવા બંસરાજી મળજો. એમ માતાજી કહે છે કે બાબા બાબા કદાચ અમારી માતે તારી મહેરબાની હોય અને કદાચ અમે તારા છરૂડા થઈ અને ધરતી ઉપર અમે અવતાર ધર્યો હોય તો ફેરે ફેરે તારી જેવી માં મળજે અમને, ગામડે ગામડે તારા ઓરડા બનાવશું, કોનાના મંદિર રૂપાના બારના, પણ માં અમને ભૂલી ન જાતી, છોરુડાના લેજે તું સંભારણા. આવી કડી મારે ગાવી છે, હે મને માવતર મળજો તો આઈ બંસરાજી મળજો.
રાજેશભાઈ ચુડાસમા સંસદ સભ્ય એમના પીએ છે ઉદયભાઈ મહેતા એમના હસ્તક 11000 રૂપિયાનો એક વધાવો આવ્યો છે. તાળીઓનો ગળગળાટ કરજો. શેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ વાઘેલા એમના તરફથી એક 1100 રૂપિયાનો બોલ આવે છે બાપા. અને એક અમારો કોમેડી રાઉન્ડ લઈ લે પછી, કેમ કે કલાકાર છે ને જગતમાં ક્યાંય અસ્તો રહે નહીં. ભલે આજે માતાજીની હુકમથી એને એક માતાજીનું બાનું પહેરી લીધું છે, પણ અમારી નજરે અમારી હારે એક સ્ટેજ ઉપર કલાકારની દ્રષ્ટિ અમે હારે ખેલતા, પણ અમારો એક કોમેડી એક નાનો એવો ડાયલોગ લઈને પછી આપણે નીલમ કુંવર બાને એમ કહેવું કે બાપા હા ભલે તમે એક માતાજીનું બાનું પહેરી લીધું, પણ અમારી નજરમાં તો હજી કલાકાર છો, તો તમારા વિસર બદર નહીં ખબર તો પડવી જોઈ કે નીલમ કુંવરબા છે ને એ પણ એક કલાકાર છે, અને કદાચ આ પબ્લિકને ગમી જાય તો અમારી જરૂર નહીં પડે આવા સારા કાર્ય થતા હોય તેથી એક એક તો ગાવું જ પડે. પણ હું કહીશ કહીશ મારે હમ મારે હમ આના તો પેલા હું જરાક મોઢું ચીકણું કરી લઉં એટલે કે ચા પી લઉં. તો એટલી વારમાં અમારા વર્ષાબેન એક રજૂઆત કરશે કે કયો નામનો ડાયલોગ આપણે ક્યારે રજૂ કરશું. એમ કહેવાય છે કે જગતમાં શિવ છે એ શિવ અને શક્તિ બંને સ્વરૂપમાં પૂજાય છે. એમ હું વાત કરું તો અહીં પણ તમારી વચ્ચે જે માતાઓ ઉપસ્થિત છે એ પણ સૃષ્ટિના એક વંદનીય સ્વરૂપે પૂજનીય છે કે જેમનો રામાયણમાં પણ ઉલ્લેખ કરેલો છે અને રામના આશીષ મેળવેલ છે. આપ ખુદ જોશો કે જ્યારે પણ મોરારી બાપુની રામકથાનું વ્યાસપીઠ હોય ત્યાં પણ દરેક ફઈબાને ખૂબ આનંદ ઉત્સાહ અને પ્રેમથી આવકારે છે. તો આવું તમારી
ગામને આંગણે સરસ મજાનો માતાજીનો એક મઢ બને છે. તો આ મઢની અંદર આ માતાજીના મઢના નામે હકીકતે તો આ વિસાવદરની જનતાને ત્યાં સરસ મજાનો ઠંડો એવો ઓટલો અને રોટલો મળી રહે અને આશીષ મળી રહે તો એમનાથી રૂડું શું હોય. તો આવું ભગીરથ કાર્ય કરવા જઈ રહેલ બંને કુંવરબાને ગામ લોકોથી જેટલો પણ સપોર્ટ થાય એટલો સપોર્ટ કરશો. બાકી ક્યારેક એવું પણ બને છે કે તમને ખુદ ખૂબ હસાવી જનાર પણ એકલો બેસી અને રડતો હોય છે. તમને ખૂબ હસાવી જનાર પણ એકલી બેસી અને ખૂબ રડતી હોય છે. આપણે સૃષ્ટિમાં જોઈએ તો હસવું અને હસાવવું એક કળા છે. ખાલી ખાલી એમણમ હસતા હોય જીજો, એકલા એકલા બેઠા બેઠાના છો એવું સ્વરૂપ એટલે કે ધનસુખ ભંડેરી ઉર્ફે વીજુડી. હવે એમાં બન્યું એવું કે જ્યારે હું વીજુડીના પરિચયમાં આવી તો મને એમ થયું કે લાવને હું એનું ઇન્ટરવ્યુ લઉં. એટલે વીજુડીનું ઇન્ટરવ્યુ મેં સ્ટાર્ટ કર્યું અને એમાં મેં એમને પૂછ્યું, હાય વીજુ મજામાં? તો કે હા બહુ મજામાં. પછી પ્રશ્નો ચાલુ કર્યા. કોઈ પણ ઇન્ટરવ્યુ હોય આપણે જોતા હોય ને કે કોઈ પણ માણસ પડ્યું હોય ને પછી ઊભું થાય તો મીડિયાવાળા હોય, માફ કરજો અહીંયા મીડિયાવાળા હોય તો કોઈ નેગેટિવ નહીં વાત લે, તો પૂછે કે ભાઈ તમે પડ્યા પછી તમને કેવું લાગ્યું? પડ્યા હોય ને એનું ઇન્ટરવ્યુ લેવાનું હોય તો પહેલો પ્રશ્ન શું પૂછાય? તમે પડ્યા તમને કેવું લાગ્યું? આવું જ મેં ધનસુખભાઈને એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે વીજુડી બનીને ફરો છો તો તમને કેવું લાગ્યું? મતલબ એની એ વેદનાનો પ્રશ્ન હતો. અને ત્યારે ખરેખર ધનસુખભાઈએ મને જે આન્સર આપેલો છે ત્યારે હું એમની કળાને પણ વંદન કરી ગઈ. મને એમ કીધું કે વર્ષાબેન હું લોકોને તો બહુ હસાવું છું, રાત્રે હસાવું છું, દિવસના હસાવું છું, બાળકોને હસાવું છું, એમની માને હસાવું છું, એમના દાદાને હસાવું છું, પણ મને અહીંયા વેદના છે. મેં કહ્યું કે આપ જરા નિખાલસતાથી વાત કરશો. તો એક વાત થઈ કે ભાઈ મેં પુરુષ થઈ નર થઈ અને નારીનું સ્વરૂપ લીધું, પણ એ કોના માટેથી? તો કે આ દુનિયા માટેથી, એમને હસાવવા માટેથી, એમના મનોરંજન માટેથી. પણ એ જ દુનિયા મને ક્યારેક નાનો એવો ડંખ આપે છે ને ત્યારે મને દુઃખ થાય છે. પણ એ ડંખ હવે આ યુટ્યુબમાં વન મીડિયા ચેનલમાં આવી અને એમનો દૂર થાય છે. કારણ કે યુટ્યુબ અને વન મીડિયાના માધ્યમથી વીજુડી બન્યા પછી લોકોને સમજાણું કે કોઈને હસાવું ને એ પણ એક બહુ મોટી કળા છે અને એ કળા વંદનને પાત્ર છે. તો ખરેખર આપણે આજે આ મંચ ઉપરથી આ વ્યાસપીઠ ઉપરથી કુદરતે આપેલી ધનસુખભાઈને વીજુડી તરીકેની જે કળા છે એ કળા આપણા બાળકો માટે છે, આપણને હસાવીને જાઈએ છે. પણ કાલ સવારે એમના નાતભાઈ કુટુંબનો અથવા તો બહારનો કોઈ માણસ એમ કહે કે એલા સાડી પહેરીને તું સારો નથી લાગતો, પણ એ સાડી એમને જે પહેરેલી છે ને એ આપણા સમાજને હસાવવા માટેથી કુદરતે આપેલી કળા છે, એમને અહીંયા પાથરવા માટેથી પહેરેલી છે. તો એમને આપણે સૌ વંદન કરશું, એમની કળા માટે એકવાર જોરદાર તાળીઓથી વધાવીશું. કારણ કે આ વીજુડી જેવા નખરા, એમને વાત કરું ને અમારે બેનોને બે કલાક થાય સાડી પહેરતા. બેને વાત કરી ત્યારે એક મારી વેદનાની વાત કરું કે જીવનમાં આજે 43 વર્ષની મારી ઉંમર થઈ, ઘણા દુઃખ બેઠા છે, પણ માતાજીની મહેરબાની કે આવું સ્ટેજ મળ્યું છે, જગતમાં નામ મળ્યું છે. બાકી જ્યારે પોતાના નહોતા ઓળખતા તો પારકા ક્યાંથી ઓળખે? હે, તો આજે પારકા પહેલાં ઓળખ્યા ને પછી પોતાના ઓળખતા થયા. નકર એક સમય ભાઈ સગી માં સગા બાપના મેળા હેભરા કે ઘાઘરા પહેરીને હું હાલી નીકળો છું, ઘાઘરા પહેરીને હું હાલી નીકળો છું. ઘણા એમ કહે છે ઘાઘરા પહેર્યામાં બુદ્ધિ શું હોય, પણ આજે પછી મને ખુદને એમ થયું કે મારે કંઈક કરીને બતાવવું છે અને એવું કરવું છે કે જગતથી અલગ, આખી દુનિયામાં મારે એક અલગ વસ્તુ બનવી છે, અલગ કાર્ય કરવું છે. અને માતાજીની મહેરબાનીથી આવા સંતોના આશીર્વાદથી આ જગતમાં અલગ કલાકાર બન્યો છું કે ઘાઘરો પહેરીને કદાચ આ હાડી પહેરીને નીકળું છું અને અહીં આવું છું તો માઇકમાં એલાઉન્સ થાય છે કે ધનસુખ ભાઈ આવે છે. કલાકાર ઘણા છે, હે, કોઈ લેડીઝ છે, કોઈ જેન્ટ્સ છે, પણ અત્યારે હું પહેલો કલાકાર, પહેલો સેલિબ્રિટી એવો છું કે લેડીઝના વેશમાં ને જેન્ટ્સ થઈને ઊભો રહું છું, લેડીઝના લુગડા પહેરું છતાંય એમ કહે છે કે ધનસુખ ભાઈ આવે છે. એ મારી કમાણી છે,
બાકી આ પહેરવું હેલું નથી, એ તો આ માવડીઓ 5 મીટરના પછડા ઓઢીને અને મર્યાદાના ઓઢણા ઓઢીને બેઠા ને એ કામ કરે છે. કંઈક લુંગી પહેરીને દોડજો જો, લ્યો દોડજો દી લુંગી પહેરીને. આપણે આદત ન હોય આમાં બેહવાની દોડવાની. એ તો આ માવડીયું બાપા એ કાર્ય કરી શકે. છતાંય આજ બધાના આશીર્વાદથી અને માતાજીની મહેરબાનીથી આજ મારે એક અલગ વસ્તુ થવી હતી, મારે અલગ એક મારી પહેચાન બનાવી છે. તો આજ મેં એક અલગ પહેચાન બનાવી છે કે વીજોડી. ધનસુખભાઈ જ્યારે સાડી પહેરે ને ત્યારે અમે સ્ત્રીઓ પણ ભૂલી જાય છે કે પુરુષ છે. ખરેખર આ સ્વરૂપમાં અને અમે એમને વીજોડી તરીકે જોઈએ છીએ અને આ સ્વરૂપ એમનું વંદનીય છે. ઘણા બેનું એમ કે ફટાફટ સાડી પહેરો છો ને તમને પ્રેક્ટિસ બહુ છે ને. અમે પહેરી છીએ પણ અમે આમ આટલી જલ્દી ન પહેરી હતી. ત્યારે હું એમ કહું છું કે તમારી શોભા છે, તમારી પરંપરા છે, હે, અને તમારી મર્યાદા છે, એટલા માટે તમે પહેરો છો. અને હું મારી કળા છે, મારી કળા બતાવવા હાટું પહેરું છું, એટલે હું જલ્દી પહેરી શકું છું. 501 રૂપિયો સીવી જોશી પરિવાર, સીવી જોશી પરીખ પત્રકાર, સીવી જોશી પરી પત્રકાર તરફથી આ સરસ મજાના સત્કાર્યની અંદર 501 રૂપિયો આવે છે. ખૂબ વરસતા રહેજો, તમને મજા આવે ત્યાં વીજળીના ઠુમકા પર વરસજો. એમના ઠુમકા હજી તો બાકી છે. અત્યારે તમને નાની એવી ઝલક બતાવેલી છે. આપ સૌ જનતા પુષ્કળ આજે માણો, એટલે જ કહેવાય, આમને કહેવાય કે લાઈવ વીજળીની મોજ. તો આવો ફરી પાછો એમનો નેક્સ્ટ એક વિડીયો લઈએ જેમાં વીજળી છે નહીં, બાજે નહીં ને, અથવા તો કોઈને મારે નહીં, કાં તો કોઈની ખાય નહીં ને, ત્યાં સુધી મજા ન આવે. બરાબર, તો વીજળીને આપણે બાજતા જોવી છે કે કેટલા કિલો આપતા આવડે છે. તો આવો જોઈએ દેર ભોજાઈનો ડખો વીજળીની સાથે ભાવેશ ભગેડી અને રાજેન્દ્ર પંચાલ. આવો સાંભળીએ દેર ભોજાઈનો ડખો. હેલો, હે બીજું, તને ખબર છે કઈ? હું આજ વાંધો, તને ગામમાં કઈ ખબર જ નથી રાખતી તું. તો હું કઈ ગામમાં રખડું છું? ઓલા મોહન કાકા નો રહ્યા? હા, એને બહુ રીહામણે વહી ગઈ. સારું થયું, કાઢી મૂકવી પડે તેને કરતા વહી ગઈ, સારું થયું. એમાંય તું રાજી થઈ, સારું થયું. કઈ તઈનો તોરીને કામ કરીને તો દેતી નહોતી. ડોહી બાબો કેટલા દુખી હતા. પિયુષભાઈ રીબડિયા તરફથી અને 251 રૂપિયા આનંદભાઈ રાજ્યગુરુ તરફથી. એવી બાયુને હું ગોડવી છે, હું એમ કહું કામ કરીને દેતી જ નહોતી. અને એના લગ્ન છે તો એની માએ શરત મૂકી હતી, ખેતર જો હે કામે જા હે નહી, મકાન જો હે ફર્યુ વારસે નહી. હે હા, પછી મોહન કાકા કીધું કે હાલો વાડીએ જાવ, તો વાડીએ જવાનું ના પડતી. હા હું નહીં જાઉં, કારણ હું કામ ખબર હું કામ. જો ખેતર જાય તો ખાતર ને કપાહ ખાતર નાખવું પડે, નીંદવું પડે. હે ખેતર જવા હાટું નાખવું પડે ખાતર, એટલે કામમાં મેલી કાતર. એની માએ કર્યાવળમાં દીધું ટીવી, ડોહીનું મોઢું નાખ્યું સીવી. એને બાપે દીધો ગેસ, ઊભી ઊભી કરે ટેસ. ઘરમાં ઓવન મશીન મિક્સર વલોણા તમે દો તો એને ધબા ધબી. અને પછી બાટલો વિયો જાય તો સાણા લાકડા તો બારવા નથી. અને ગગાને ફોન કરે, હાલો પાવ ભાજી લેતા આવજો. ભાભા ડોહીન ભાવેક નો ભાવે ક્યાં કોઈને પડી છે. પછી કાટી મૂકી. તને તો હારું આવડે છે બોલતા બધું. મને તો આવડે જ ને. પીએચડી કરી નાખ્યું. પીએચડી અને હું કહું છું, ઓલાને મરી ગયા ને સમજાઈ દેજો, જો એ કામ કરતો નથી. ઓલાએ તો બાયડીને કાઢી મૂકી, હું તો આને કાઢી મૂકીશ. આમાય આમાય તું પાછો નકટો વાહે ઉભો ઉભો સાંભળે છે. કેમ આમાય હું ધબધબાવો હે? ધબધબાવી તો વારે નહીં લાગે, દેર સૌ કે દીકરાની જેમ જ રાખ્યો હે. જો ને ફાંદો કર્યો ફરિયા જેવડો નથી બેહી હકતો હખણો ભાઈ. ઈ બધો પ્રશ્ન મારો હે, તમારે કેમ માથે લઈને ધૂણવાની જરૂર હે? પ્રશ્ન એક વાંચ્યો છે તે નો ચોપડીમાં
પ્રશ્ન ભણવા કોઈ દી ગયો નથી, પ્રશ્ન મારો પંદી હવાર માં બેઠો જરાક ઢીસું મારવા ડી ગયું ને કે ભાઈ ઈંઠોણી વગર નો ગોરો રડી જાય એમ રડી ગયો મરી ગયો. અરે ઈ મારે કઈ લવણ નથી સાંભળવા, લવણ નહીં આમ જો ખાઈ ખાઈને ફૂટ્યા જાવ તો પાછો મરી ગયો. ખાવા બે હું તો ઘડી ઘડી ઠાકી દઉં, કહું કેટલું ખાવું તો કે હજી તો મેં ખાલી સવાટલી તો છે, હજી તો બહેની સરક જેટલું જ ખાધું તે મરી ગયા. કેટલું ખાવું તારે, પાછો ખાવા હાટું તો અવતાર લીધો, ખાઈ ખાઈને બધું ફૂટવાયડું છે. એ ખાવું છું તો મારા બાપ નું ખાવું નથી, બાપ નું ઘર હે ને. હા બોલ બોલ, બોલી લે બોલી લે તું, બોલી લે તું. એમને તારા બાપ ની ઘરે લઈને આવી હોય અને કે જો બાપ હમો નો જાય ધ્યાન રાખ બોલવામાં, જેમ તેમ નથી. હમ બ્રો, હવે ઈ તારામાં ભૂલ બધી, મોટું હું મળ્યો હો, તમે એના જેવા થાતા જાવશો. પણ તું મને કા ઘોકા મારો, ઘોકા તો મારું ને ન્યા તેની કોર થઈ જાવશો. બોલવા પર કે બાજો ઢારીન તો હું બેઠી હતી, એ આખા ગામ ને ખબર છે કોણ બેઠું તું, કેવાની ક્યાં જરૂર છે. હું બેઠ કે મારી માં નોતી બેઠી, હાલી હું મૈરા હો. હવે એની અરે લવણ કરમાં મને બધી ખબર છે, મારો ભાગ દે દાલ. ભાગ ભાગ નઈ જડે મરી ગયા, કામ કરવું તારે કામા કોઈટા. તઈ અમને કામ નત કરતો ઘરમાં, હું કર્યું ના ના હું કર દીધું, ખાવ એટલું તો કામ કરું છું, ખાવ એટલું કામ કરું હું. મારો ભાગ દઈ દે, બીજી કઈ લવારી કઈ માં મારા આઈ રે. મારે તને ભાગ દેવો તો પણ મારા હમુ મોઢું ઝાડા હા બાહુ સળાઈ ને મારા હમુ લબલબ કરે ને હવે ભાગ દેવો. એટલે તારે હમુ બાહુ સળાઈ ભાગ નહીં દે, નથી દેવો. હા હું જોઉં છું ભાગ કેમ નથી દે, અહીં થાય ગામ ભેગું. ગામ ભેગું થાય તો ભલે થાય, સમજો કઈ કામ કરે કઈ પૈણી પૈણી ભાઈ પૈણી જાય પછી ભાગો, કઈ વાંઠા કોડા નો ભાગ નો હાલી હું નીકળો હો. કા એમને હું વાંઢો કોઈ દી હાસે ખોટે મારા કે હકપાણ ની વાત કઈલી, બે માંથી એક એ બે ઠેકાણે હાકી હતી. હા મને ખબર છે, બે ઠેકાણે બા જોવા ગયો, ન્યા જ્યાં છોકરી હારી હોય ને એનો ફોટો કાઢીને બેઠો તો. હે પણ બેટા તારા લીલ પૈણ આવી દેવો તો હું કામ ઉપાધિ કરસ, તને પૈણા વગર નો નહીં રાખી, કદાચ તું આમ નો પૈણે તો તન તારા લીલ પૈણ આવીશું ને હાઈ તપ માં અમે બે બેસું. હા એમાં રાજી હો બે, ઓઢી આવ સાનો મનો બેહ ગયા. મારે કાઈ બીજી લવારી નથી કરવી, મારો ભાગ દઈ દો નકર હમણાં બેય ને મૂકવા મનીશ ને બોથામાં. બા ઈ આવડું છે બર ન્યો કાઢવું અને ઘરમાં ઘરમાં એવો બધો પાણી આરો સો જાના પેટ્રોલ પંપ ના સોકડી પહેન કો કાયરે બથુ લેન ખબર પડે કેટલી વીહે હો થાય. હા ન્યા ગયા તા હું મારો ભાઈ બેય તો ભૂલી ગઈ તું ભેગી હતી જાતી જ ને, તને ઓલા ભાઈ બે સડાવી તો ઊભી ઊભી હું બોલી હતી. આ તો બોલી હતી, હું બોલી હતી કે મને ભલે મારી માર ધણી ને કોઈ મારતું નહીં. હા તો આવડા ને બે ત્રણ દાઈબી કે ખાલી નો જાવો જોઈએ ઘરે જઈને બાને કે નહીં ને એમને ઓલું તો કે વાંઢા કોડા ના ભાગ હોય ક્યાંય નો હોય આ બધું હોય દિયો તો ન દેવું. કશું કામ ન દેવું, મને એમ જ હતું, મને એમ જ હતું કે ભાગ દઈ દો બિસારો ગમે એવું તો દેર છે ને દીકરા જેવો છે બધું દઈ દો, પણ હામો લબલબ કરે ને હવે કાંઈ ન દેવું. અને જો હવે જો બિલખા રોડે પલોટ છે ને દીકરા એમાં હવે મારું મકાન બનાવી. હા બનાવી ઉસો ને આમ જો ઉસો મોભ ને નીસું નેવું બે બાજુ મીંઢોળી, મીંઢોળી માંથી મોરલા, એક મીંઢોળી માં મારું નામ એક મીંઢોળી માં તમે મગજ મારી કરો માં એની અરે આપણે લબલબ નત કરવું, તમે ગામ માં જાવ જલ્દી કઈક લેતા આવો. કોણ આવવાનું છે લાગે, કોણ આવવાનું છે મહેમાન, પણ મહેમાન નું તો નામ હોય એ મમ્મી આવવાના છે. આ હયારા કેથી કાઢા લે, તારા મમ્મી આવવાના છે. હા ઈ મારા મમ્મી હતી, મારા મમ્મી તમારા મમ્મી તમારા મમ્મી ઈ ખોટું, તારા મમ્મી આવવાના છે એમ ને. હારું તે હું લઈ આવું કેજી, સરપંચ થી રોકાવવાના છે.